જો બાળકો, ગુજરાતીની અંદર 121 નંબરના પેજ ઉપર જુઓ, પાઠ્યપુસ્તક ખોલો અને 121 નંબરના પેજ પર જુઓ. જુઓ અહીં આપેલું છે, દોરો રંગ પૂરો. જુઓ અહીં ચિત્રો છે એ તમને પૂર્ણ આપેલા નથી, તો એક નંબરનું ચિત્ર છે અધૂરું છે, બે નંબરનું ચિત્ર પણ તમારે પૂર્ણ કરવાનું છે, ત્રણ નંબરનું પૂર્ણ કરેલું છે, ચાર નંબરના ચિત્રની અંદર છ સ્ર સ્વ આપેલું છે, બરાબર દેખાય છે તમને એકથી ચાર ચિત્રો. હવે જુઓ નીચે આપેલું છે, ચિત્ર ચાર જેવું ચિત્ર દોરો. ચાર નંબરનું જે ચિત્ર છે એના જેવું ચિત્ર તમારે દોરવાનું છે. આખું પેટ સ્ર સ્ર, આખું માથું સૂંઢ, માથું અને સૂંઢમાં છ છ, બધા પગમાં સ્વ સ્વ લખી મનપસંદ રંગથી લખો. બરાબર લખવાનું છે, પણ મનગમતા જે રંગો છે એનાથી તમારે લખવાનું છે, અને ચાર નંબર જેવું જ ચિત્ર અહીં બોક્સમાં તમારે દોરવાનું છે. બરાબર હવે આગળ પેજ ફેરવો. જુઓ અહીં સરસ મજાની એક વાર્તા આપેલ છે. જુઓ વાર્તાનું નામ અહીં આપેલ છે, એન ઘેન દીવા ઘેન. જુઓ એમાં આપેલું છે, ચંદુ હાથી, એટલે ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્તી દોસ્ત જંગલમાં રહે. જુઓ ચંદુ હાથી અને ટીકુ કીડી, એટલે ચંદુ છે હાથીનું નામ છે અને ટીકુ કીડી બેઉ દોસ્ત હતા, બંને જંગલમાં રહેતા હતા. બંને ખૂબ વાતો કરે, એટલે ચંદુ હાથી અને ટીકુ કીડી છે એ બંને ખૂબ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા, બંને દોસ્ત મિત્ર હતા એ ખૂબ વાતો કરતા હતા. જુઓ બાળકો, તમારા પણ મિત્ર છે ને, તમે એમની સાથે વાતો કરો છો, કરો છો ને, ક્લાસરૂમમાં પણ વાતો કરતા હોવ છો, બરાબર. તો એવી રીતે આ હાથી અને ટીકુ કીડી બંને છે એ ખૂબ વાતો કરીને કંટાળ્યા, તો એને થયું, એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. કીડી કહે, હું તો ખૂબ કંટાળી ગઈ છું, ચંદુ ચાલ આપણે કંઈક રમત રમીએ. તો હા 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 ચાલને, ના ના કોણે પાડી, હું તો તૈયાર જ છું. એટલે હાથી એમ કહે છે કે હું તો તૈયાર જ છું રમવા માટે, ચલો આપણે કુસ્તી કુસ્તી રમીએ. ના રે ના ચંદુડા, તું પણ શી મશ્કરી કરે છે, તારી જોડે કુસ્તી થપ્પો રમીએ. જુઓ કેવો હસે છે, કે છે કે હાથી તો, હાથીનું નામ ચંદુડા છે, એટલે ચંદુડાને એમ કહે છે કે તું મારી સાથે શું કામ મસ્તી કરે છે, એ કે આપણે એ કે કુસ્તી કુસ્તી નથી રમવું. કીડી, કીડી નાની હોય, જ્યારે હાથી છે એ પોતાનું કદાવર મોટું શરીર છે, એટલે એમ કહે છે કે કુસ્તી કુસ્તી, એટલે આ કીડી ના પાડે છે કે નહીં આપણે થપ્પો રમીએ. એટલે થપ્પો રમે એટલે કીડી બેન છુપાઈ જાય તો કોઈને દેખાય નહીં, કેમ કે કીડી નાની છે અને હાથીનું શરીર મોટું છે એટલે ઝડપથી દેખાય. હવે જુઓ બે નંબર, ચંદુ થપ્પો રમવા તૈયાર થયો, હાથી થપ્પો રમવા તૈયાર થયો, ટીકુએ દાવ દીધો, ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો, એટલે ચંદુ હાથી હતો એ ઝાડ પાછળ ઊભો રહી ગયો. એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે, વન ટુ થ્રી આવ કે એઈટ નાઇન ટેન, એ ચંદુડા હું શોધવા આવું છું, એમ કીડી કહે છે. એટલે કીડી કહે, હે હે હે, તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું, પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે, તું તો ઝાડથી જાડો છે, અને હસવા લાગે છે, ચંદુનો થપ્પો, ચંદુનો થપ્પો, એમ કીડીબેન કહે છે. હવે જુઓ ત્રણ નંબર, ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. જુઓ હાથી છે એની સૂંઢ દેખાતી હતી એટલે એને થપ્પો થઈ ગયો, એટલે દાવ આપવા માટે આવ્યો, એટલે આંખ મીચીને ઊભો રહ્યો. ટીકુડી હવે મારો દાવ, ચાલ સંતાઈ જા, એન ઘેન દીવા ધેન ઘેન, સંતાઈ કે એક બે ત્રણ ચાર દસ એ હું આવ્યો. હવે હાથી દાવ દે છે અને કીડી સંતાવવા માટે જાય છે. ચોથું છે, ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ
ગઈ. હવે જુઓ કીડી ક્યાં સંતાઈ છે બાળકો? ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી. હાથી ચંદુ છે એણે આંખો ખોલી, આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકું દેખાય જ નહીં ને. જો હાથી છે કીડીને શોધવા માટે જાય છે, પણ ટીકું કીડી ક્યાંય દેખાતી નથી. એ થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી શું શું કરતો પવન ફૂંકાયો, તેથી બધા પાંદડા ઉડી ગયા. જુઓ એની સૂંઢમાંથી હાથી થાકી ગયો, હાંફવા લાગ્યો એટલે પવન ફૂંકાવા લાગ્યો સૂંઢમાંથી, એટલે પાંદડા બધા ઉડી ગયા અને કીડીવાળું પાંદડું ઉડ્યું. અરે હું મરી જઈશ, કીડીબેન તો કહેવા લાગ્યા. જ્યારે પાંદડું ઉડ્યું ને બાળકો, ત્યારે કીડીબેન કહેવા લાગ્યા, અરે હું મરી જઈશ, બચાવો બચાવો. એટલે હાથીભાઈએ તરત જ ટીકુનો થપ્પો કરી દીધો. હવે આગળ પેજ ફેરવો. જુઓ અહીં છે પાંચમું, એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. જુઓ બંને મિત્રો એક એક વાર હારી ગયા. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. જુઓ હાથી હતો એમણે બુદ્ધિ વાપરી. મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મો કાન સંકોરી બેસી ગયો. જુઓ હવે શું કરે છે હાથી? પથ્થરો વચ્ચે બેસી જાય છે અને પૂંછડી અને પોતાની સૂંઢ છે સંકોરી લે છે, ભેગી કરી લે. જાણે કોઈ પથ્થરો જ પથ્થર જ જોઈ લ્યો, પથ્થરની જેમ જ બેસી ગયો. એટલે એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું. હવે બરાબર સંતા જેવો પૂંછડી પણ દેખાવી ન જોઈએ અને કીડી હસવા લાગે છે. હવે આગળ, ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું તેની પૂંછડી દેખાતી ન હતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું. ટીકુએ હવે આ વખતે તો હાથી દેખાતો જ નથી અને પથ્થર ઉપર ચડીને કીડી જોવે છે, પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે, દેખાતો કેમ નથી? જુઓ બાળકો, કીડીને એમ થયું કે આવડો મોટો હાથી છે, આ બીજી વાર સંતાયો ક્યાં હશે, કેમ દેખાતો નથી? એટલે સાતમું છે, ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો, અરે એ તો ચંદુ હતો. જુઓ ટીકુ છે, ટીકુ કીડી જે પથ્થર ઉપર ઊભી હતી એ કોણ હતું? હાથી હતો. એટલે એ ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો. જુઓ હાથી છે એ બૂમો પાડવા લાગ્યો કે હું જીતી ગયો. સારું સારું, કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. એ કે હવે મારો વારો છે સંતાવાનો. કીડીબેન કે તું આંખો બંધ કર. ટીકુએ અક્કલ વાપરીને પગ પર ચડીને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. જુઓ હાથીનો જે કાન હતો એની પાછળ કીડીબેન સંતાઈ ગયા. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. જુઓ હવે ચંદુ હાથીને ખબર ન પડી કે મારા કાનની પાછળ કીડીબેન સંતાણા છે. ચંદુએ આંખો ખોલી કીડી ટીકુને ખૂબ જ શોધી. જુઓ એ ચંદુ હાથી છે એ આંખો ખોલે છે, કીડીબેનને શોધે છે, બરાબર. તો ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું, ટીકડી તું દેખાતી કેમ નથી? એટલે કીડીને કહે છે કે તું કેમ દેખાતી નથી? ચંદુ હાથી એવું કહે છે, હું તો હાર્યો, તું જીતી, ટીકુબાઈ બહાર આવે હવે. એમ કે છે હાથી કે હું હારી ગયો, તું જીતી ગઈ, હવે તું બહાર આવ. જુઓ નવમું છે, એકવાર તું જીતી, એકવાર હું જીત્યો, ટીકુડી એકવાર હું હારી, એકવાર તું હાર્યો. ચંદુડા એકબીજાને કહે છે કે એકવાર તું જીતી ને હું જીત્યો, એકવાર હું હારી ગઈ ને તું હાર્યો. જુઓ હવે આગળ, જુઓ બંને મિત્રો છે એકબીજાને કહે છે, એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. હાથી એમ કહે છે, જુઓ ઝાડ ઝાડ રમ્યા હોત ને તો હું જ જીતી જાત, જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. અને હાથી છે એ હસવા લાગે છે. અહીં કીડી કહે છે, હિ એમ તો આપણે દર દર રમ્યા હોત
તો હું પણ જીતી જાત, જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જ જીતે. અને હકીરબેન હસવા લાગે છે. એ સાંભળી ચંદુ હસી પડ્યું. હા હા હા, તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબેન તે ઉડ્યા. જુઓ બાળકો, આ સરસ મજાની વાર્તા આવી હતી. હવે આગળની વાતચીત આપણે આગળના ભાગમાં સમજીશું.